વિદ્યાર્થી મિત્રો શ્રેયાન શાળા પરિવાર વતી હું તમારા બધાનું આજના લેક્ચરમાં સ્વાગત કરું છું મિત્રો આજે આપણે ધોરણ નવ ગુજરાતી વિષયમાં પાઠ ચાર જેનું નામ છે ગોપાળ બાપા એના વિશે અભ્યાસ કરવાનો છે મિત્રો ગોપાળ બાપા એ એક સંત જેવા વ્યક્તિ એમનો સ્વભાવ નિડરતા પરોપકાર સમર્પણ ભાવ આ બધું જ એમના સ્વભાવમાં એમના સદગુણોની વાત અહીંયા કરેલી છે મિત્રો આ પાઠ એ એક સત્ય ઘટના છે જે લખવામાં આવ્યું છે મનુભાઈ પંચોળી દ્વારા મનુભાઈ પંચોળીનું ઉપનામ છે દર્શક અને તે ખૂબ જ પ્રખ્યાત એવા લેખક છે એમનો જન્મ બે અગિયાર ઓગણીસો ચૌદના રોજ થયેલો અને એમનું અવસાન ઓગણત્રીસ આઠ બે હજાર એકમાં થયેલું નામ મનુભાઈ રાજારામ પંચોળી અને એમનો જન્મ રાજકોટ જિલ્લાનું વાંકાનેર તાલુકાના પંચાસિયા ગામે હતો એ સમયગાળા દરમિયાન રાજકોટ જિલ્લાના વાંકાનેર તાલુકાના પંચાસિયા ગામે મનુભાઈ પંચોળેનો જન્મ થયેલો અને મિત્રો આઝાદી અપાવવામાં એમનો સારો એવો ફાળો રહ્યો છે એ સ્વાતંત્ર્ય સેનાની હતા અને એમણે જેલવાસ પણ ભોગવેલો અને એ સમય દરમિયાન તેઓ ખૂબ જ ચિંતન મનન કરતા હતા અને ઊંડા અભ્યાસી પણ હતા લોકભારતી જે સંસ્થા છે એમના એણે ઉચ્ચ સ્થાને રહીને કાર્ય પણ કરેલું છે અને જુદા જુદા પ્રયોગો પણ હાંસલ કરેલા છે લોકભારતી સંસ્થા એ મિત્રો ભાવનગરના સણોસરા ગામે આવેલી છે કે જ્યાં આજે પણ વિદ્યાર્થીઓ ભણીને ઉચ્ચ હોદ્દા હાંસલ કરે છે મિત્રો અહીં આ પાઠની અંદર ગોપાળ બાપાના આપણે જે ગુણો છે નિડરતા સમર્પણ ભાવ પરોપકારિતા એ જોવાના છે અને અહીં બીજું મુખ્ય પાત્ર છે તો એ છે રાજા સયાજી રાવ જેમના ગુણો ઉદારતા અને માણસને પારખવાની દ્રષ્ટિ એવા ગુણો બંનેના અહીં આપણે જોવાના છે મિત્રો અહીં આ પાઠની અંદર ગોપાળ બાપા દ્વારા કેવા સરસ કામો અને એક સાધુ સંતની ભાવના કેવી હોય એની વાત અહીં કરવામાં આવી છે આ પાઠ એ ઝેર તો પીધા છે જાણી જાણી નવલકથાનો અંશ છે અને મિત્રો ઝેર તો પીધા છે જાણી જાણી એ ખૂબ જ પ્રખ્યાત એવી નવલકથા છે અને લગભગ એ સમયગાળા દરમિયાન જ્યારે એ લખવામાં આવી ત્યારે એની ખૂબ બધી કોપીઓ વહેચાણીતી અને લોકોએ ખૂબ વાંચી હતી એટલી બધી પ્રખ્યાત છે કે એના ઉપર એક ફિલ્મ પણ બનાવવામાં આવેલી છે અને એની અંદર અરવિંદ ત્રિવેદી જે ગુજરાતી છે એમણે રોલ ભજવેલો છે મુખ્ય પાત્રનો અને ઝેર તો પીધા છે જાણી જાણી એ નવલકથા ખૂબ જ સારી એવી પ્રખ્યાત થયેલી અને દર્શકને મનુભાઈ પંચોળીને પદ્મભૂષણ સુવર્ણ ચંદ્રક જ્ઞાનપીઠ જેવા શ્રેષ્ઠ એવોર્ડો પણ પ્રાપ્ત થયેલા છે અહીં આ પાઠની અંદર એક સાચા સંત સારા સંતના ગુણો કેવા હોય એ પણ છતું થયેલું છે સાહિત્ય પ્રકાર નવલકથા ખંડ છે આ બધી જ વિગત એ આપણે આપણી પાકી નોટમાં સાચવી રાખવી જેથી કરીને પરીક્ષા સમયે આપણને ઉપયોગમાં આવી શકે મિત્રો જોઈએ આપણો પાઠ શરૂ કરીએ એક જ આદમીના પુણ્યે આ કોતરોને આંબા જાંબુડા રાયણ અને ચીકુના ઝુંડથી મહેકતા કરી મૂક્યા છે ચાલીસ વર્ષ એ વાતને હજુ માંડ થયા છે અહીં પહેલાંની વાત છે અત્યારની કે અત્યારનો સમય કેવો છે તો કે આંબા જાંબુડા આ બધું ઉગાડેલું છે એ કોણે ઉગાડેલું છે પછી આખો પાઠ જે છે એ આપણો ફ્લેશબેકમાં ચાલે છે પહેલી જે લાઈન છે એ આંબા જાંબુડા રાયણ ચીકુ આ બધું વાવેલું છે ઝાડ સરસ મજાના છે ચાલીસ વર્ષ થઈ ગયા છે આ વાતને અને એક આદમીનું પુણ્ય એટલે કોની વાત છે તો કે ગોપાળ બાપાની તો એ વાતને હવે આગળ શું થયું હતું કેવી રીતે આ બધા જાંબુડા આંબાના ઝાડ વાવ્યા કોણે વાવ્યા મહેનત કોની હતી પરમિશન કોણે આપી હતી એની વાત આપણે હવે જોઈએ કે આગળ શું થયું હતું વર્ષની શિયાળાની એક સવારે એ વખતના સ્વપ્ન સેવી મહારાજ શ્રીમંત સયાજીરાવ આવા એક કોતરની ભેખડ ઉપર એક બે અંગરક્ષકો સાથે ઊભા હતા વર્ષની શિયાળાની વર્ષમાં જ્યારે શિયાળાનો સમય હતો અને એ ઠંડીમાં એ ઠંડીના વાતાવરણમાં એક સવારમાં સ્વપ્નસેવી મહારાજ મિત્રો જુઓ સ્વપ્નસેવી જે સ્વપ્ન ધારેલા હોય અને સેવતા હોય અને સ્વપ્નને પૂરા કરતા હોય લોકોના પણ સ્વપ્નાઓ પૂરા કરતા હોય એવા મહારાજ શ્રીમંત કોનું નામ છે તો કે સયાજી રાવ આવા એક કોતરની ભેખડો પર કોતરો જંગલની અંદર જ્યાં નાના મોટા ઢોળાઓવાળા જે વિસ્તારો હોય ત્યાં ભેખડ ઉપર એક બે અંગરક્ષકો એટલે કે સૈનિકોની સાથે ઊભા હતા કોણ તો કે સંયાજી રાવ ગાયકવાડ પડખેના ગીરના જંગલમાંથી પડખેના એટલે કે બાજુના મિત્રો આ પાઠની અંદર લગભગ લગભગ તળપદા શબ્દો વાપરવામાં આવેલા છે કે જે આપણને પરીક્ષામાં એક દીપડો આવ્યાના વાવડે એ આ તરફ ઉતરી આવ્યા હતા બાજુના ગીરના જંગલમાંથી એક દીપડો આવ્યાના વાવડ મિત્રો વાવડ શબ્દ અવારનવાર પરીક્ષામાં પૂછાય છે વાવડ શબ્દનો અર્થ છે સમાચાર રાજા અને એમના સૈનિકોને એવો સંદેશો મળે છે એવા સમાચાર મળે છે કે દીપડો જે છે એ ગીરના જંગલમાંથી આવ્યો છે એટલે એ લોકો ઉતરી આવ્યા હતા થોડાક શિકારીઓ ગોરડ બાવળના ઝાડા ઝાખરામાંથી નીચે કોતરમાં જતી કેળીએ સાવચેતીથી ઉતરતા હતા થોડાક શિકારીઓ જે બીજા શિકારીઓ શિકાર કરવા માટે આવેલા હતા એ ત્યાં ગોરડ બાવળના ઝાડ મિત્રો ગોરડ બાવળ એટલે કેવું તો કે એવો બાવળ કે જેની અંદરથી ગોરડ એટલે કે એમાંથી ગુંદર મળે છે એવા ઝાડા ઝાખરામાંથી ખૂબ ગીચ એવા જંગલો ખૂબ ગીચ ઝાડીઓ અને એમાં નીચે થઈ થઈને કોતરમાં જતી જે નાની નાની કેડીઓ હોય એમાંય એ લોકો સાવચેતીથી એટલે કે એકદમ સાવધાનીથી ધીમે ધીમે નીચે ઉતરતા હતા એ બધા ગોરડની જાળીમાં દેખાતા બંધ થયા ગોરડની જાળી એટલી બધી ઘાટી હતી કે એક પણ શિકારી દેખાતો હવે હતો નહીં મહારાજે હવે શું કર્યું તો કે દૂર દેખાતી ટેકરીએ દૂરબીન માંડીને જોતા હતા દૂર દેખાતી ખૂબ દૂર દેખાતી ટેકરી હતી જે ઊંચા પર્વત જેવી ટેકરી એના ઉપર દૂરબીન માંડીને જોયું ત્યાં કોતરમાંથી એટલે કે એક પર્વત જેવો ભાગ હતો નાનો ટેકરા જેવો એમાંથી એક ખેડુ માણસ હજી તે જોતા હતા ત્યાં એક ખેડુ માણસે આવીને પ્રણામ કર્યા કોને સયાજીરાવ મહારાજને થોડા ફળ ભેટ ધાર્યા એણે જે ખેડુ હતો એ આવ્યા હતા એ થોડાક આવીને ફળ ભેટ તરીકે ધરે છે કોની સામે મહારાજની સામે મહારાજે શું કર્યું હવે

આશ્ચર્યથી એટલે મુઠ્ઠી જેવડા બોર હોય એટલે એમ એમને આશ્ચર્ય છે કે તે થઈ જાય છે અને લીંબુ જેવડા એ પાછા એકદમ એ માત્ર ને માત્ર જોઈ રહે છે વળી પાછું પૂછ્યું ક્યાંથી લાવ્યા રાજા પૂછે છે કે આ મુઠ્ઠી જેવડા બોર છે એ તમે ક્યાંથી લાવ્યા છો પેલા ખેડૂત જવાબ આપે છે અહીંની મારી બોરડી પરથી અહીં જ મારી બોરડી છે મેં વાવેલી એમાંથી લાવ્યો છું મેં એ જાતે ઉછેરી છે અને બોરડીને મેં જાતે મોટી કરી છે ઉછેરી છે એટલે કે એને પાણી પીવડાવ્યું છે એની માવજત કરી છે એનું ધ્યાન રાખ્યું છે એમ કરીને મેં એને મોટી કરી છે ભેટ ધરવા આવ્યા હશો વળી પાછા પૂછે છે કે તમે ભેટ ધરવા આવ્યા હશો ને તો કે છે ના જી ભેટ લેવા આવ્યો છું ના હું તો ભેટ લેવા આવ્યો છું ભેટ તમને આપવા આવ્યો નથી ગોપાળ બાપા આ વ્યક્તિ જે છે એ બીજું કોઈ નહીં પણ એ જ ગોપાલ હું તો ભેટ લેવા આવ્યો છું ભેટ આપવા નહીં મહારાજ તો હસવા લાગ્યા હસીને મહારાજે કીધું હા ત્યારે તો લોભે લોભે આવ્યા છો હા લાગે છે કે તમે લોભે લોભ હોય એવા લોભ માટેથી એટલે કે તમારા સ્વાર્થ ખાતર તમે અહીં આવ્યા હોય એવું લાગે છે કહો શું અરજ છે તમે કહો તમારી શું વરજ એટલે કે શું ઈચ્છા છે એમ મહારાજે કહ્યું સોરી મહારાજ અરજ તો એટલી જ છે ગોપાલ બાપા કહે છે કે અરજ એટલે કે મારી ઈચ્છા તો એટલી જ છે કે આ કોતર મને યોગ્ય કિંમતે આપો અત્યારે જે જાડી ચાખરાવાળો વિસ્તાર છે કોતરો છે પર્વતો ટેકરીઓ છે મને ખાલી યોગ્ય કિંમતે આપી દે માગણી કરજો ત્યારે મહારાજ જવાબ આપ્યો તમે માગણી કરો એટલે મળી જાય એમ તો ગોપાળ બાપાએ કીધું માગણી કરીએ તો વરસ ત્રણ થઈ ગયા કોણ દાદ દે છે કે માગણી કર્યાને તો ત્રણ વરસ થઈ ગયા કોણ દાદ દાદ બ શબ્દનો અર્થ છે ધ્યાન કોણ ધ્યાન દે છે એટલે કે છે કે મેં તો માંગણી કર્યાને ત્રણ વર્ષ થઈ ગયું પણ કોઈ ધ્યાન દેતું નથી આપ શું કરશો બોરડી ઉછેરશો ત્યારે ફરી પાછા રાજા પૂછે છે કે તમે આ કોતરો ખરીદીને આ વિસ્તાર ખરીદીને શું કરશો બોરડી ઉછેરશો બોર ઉગાડશો એમ બોર પણ આ ગામડાના છોકરાને નથી મળતા પણ સાચું કારણ તો એ છે કે આ બધા કોતરોનું તળ સાચું છે કહે છે કે હા બોર તો વાવ પણ અહીં તો ગામડાના બિચારા જે છોકરા છે એમને બોર પણ નસીબ થતા નથી ત્યારે ગોપાળ બાપા કહે છે કે આ કોતરનું તળ છે ને એ સાચું છે શું કહે છે સાચું છે એટલે કે એમાં વધારે સારા એવા પાકો થઈ શકે છે ને ખૂબ સારી એવી જમીન છે એટલે એ જમીનનો વખાણ કરે છે ગોપાળ બાપા અંદરના ગાળામાં ધરા ભર્યા છે ધરા એટલે કે પાણી ભરેલું છે ખૂબ પાણી ભરેલું છે ગમે ત્યાં આઠ હાથે પાણી નીકળે છે હવે જો જે જમીનની નીચે આટલું બધું પાણી રહેલું હોય ત્યાં પાક છે વૃક્ષો છે બધું થઈ શકે સારા એવા વૃક્ષો પણ ઉગાડી શકાય સારા એવા પાક વાવીને આવક પણ મેળવી શકાય જમીન પણ કોઈ ભાતની છે કોઈ ભાતની છે એટલે કે જે જમીન તો ખૂબ સારી છે શિંગોડાના મારને જો કોઈક રીતે રોકીએ તો આમાં બનારસી લંગડો પાકે ને

ઢગલે ઢગલા ઉતરે ગરીબના અમરફળ એટલે કે જે એમને બોર ગમે છે અમરફળ એટલે કે જે અમરફળ કોને કહેવાય મિત્રો મિત્રો તો કે જે ફળ ખાઈને માણસ અમર બની જાય એને અમરફળ કહેવાય એવી એક કલ્પનાનું તમે મૂવીઝમાં ને એમાં સાંભળેલું હશે અમરફળ લાંબુ આયુષ્ય કરી આપે એવી કોઈ જડીબુટ્ટી અહીંયા તો અમરફળ એટલે આપણે શું લેવાનું છે તો કે અમૃત જેવા મીઠા એમ અમૃત જેવા મીઠા બોરો તો ઢગલે ઢગલા ઉતરે એમ જે બોર એણે સયાજીરાવને ખાવા માટે આપેલા એવા બોર તો અહીંયા ખૂબ ઉતરે કેમ કે ત્યાં નીચે ખૂબ પાણીવાળી જમીન હતી તો પાણીની ક્યારેય તકલીફ પાકને છોડને ઝાડને મળે નહીં એટલે કે છે કે દીપડા રંજાડશે નહીં કે અહીંયા જે બાજુના જંગલમાંથી અહીંયા ગીરના જંગલમાંથી દીપડા આવી જાય છે રંજાડશે નહીં એટલે તમને તકલીફ નહીં આપે તમને હેરાન કરશે ને એવું પૂછે છે આ તમારી પડખેના દીપડા ન રંજાડે તો એ ઘણું છે આ તમારી પડખેના દીપડા એટલે તમારી બાજુમાં રહેલા દીપડા જે છે એ ન રંજાડે એટલે કે એ તકલીફ ન આપે એ ઘણું છે આ લાઈનમાં એ કંઈક કહેવા માગતા હતા નિડરતાથી બાજુના દીપડા સૈનિકો ને મહારાજે આવી વાત કરી કે તમારા બાજુના દીપડા તો મહારાજ ઘણીક વાર વિચારમાં પડી ગયા અને તરત એમણે ઊંચું જોયું એમની ભમરો ઘડીક ખેંચાય ભમ્મરો એટલે કે જે આપણા નેણની ઉપરની જે લાઈનો હોય ઘણા લોકો વિચારવા કે એમ હોય ત્યારે એની એ ભમરો આઈબ્રો ની ઉપરનો ભાગ છે એ થોડોક ઉચ્ચ થઈ જાય છે તમે ઘણા લોકોને જોયું હશે કપાળમાં વિચારતા હોય ત્યારે કોઈ જાતની લાઇન્સ જોવા મળે જેને ભમરો કહેવામાં આવે છે એટલે એના જે કપાળની ભમરો છે લીટીઓ જે છે થોડીક ખેંચાય છે એમને મોઢા મોઢ આવું કહેનાર કોણ હતો લેખકને સોરી મહારાજને આવું ક્યારેય કોઈએ કહ્યું હતું નહીં અને આવું સાંભળ્યું મહારાજે એટલે મહારાજ થોડીક વિચારમાં પડી ગયા કે મારી સામું આવું બોલનાર કોણ હું મહારાજ અને મારી સામે કોઈ વ્યક્તિ આવું બોલી નહીં જઈ એટલે મહારાજને એમ થયું કે નક્કી આ કોઈ બીજું લાગે છે મોડે મોડ આવું કહેનાર કોણ હતો એવો એમને પ્રશ્ન થયો જોયું તો બોલનાર મરક મરક હસી રહ્યો છે મહારાજે એ વ્યક્તિની સામું જોયું હજુ સુધી મહારાજે એનું સામું વ્યવસ્થિત જોયું ન હતું મરક મરક એટલે કે ધીમે ધીમે હસી રહ્યો છે નેણમાં ફરિયાદના રોષને બદલે સહજ કૌતુક છે નેણમાં જે નિર્ણમત ફરિયાદનો રોષ એટલે કે ફરિયાદના ગુસ્સાને બદલે સહજ એકદમ સરળ એવું સામાન્ય હોય એવું કૌતુક એટલે કે કંઈક કરવાનું એવી ઈચ્છા અને થોડુંક નટખટપણું સયાજી રાવની માણસને પારખવાની શક્તિ અચૂક હતી મિત્રો જુઓ અહીં ખાસ ધ્યાન રાખજો સયાજી રાવ મહારાજનો કયો ગુણ છતો થાય છે તો કે એમને વ્યક્તિ ઓળખવાનો ગુણ અહીંયા છતો થાય છે માણસને પારખવાનું કે કયો માણસ છે શક્તિ અચૂક હતી એટલે એમનામાં એવી શક્તિ બહુ હતી કે એ કોઈ પણ વ્યક્તિને ઝડપથી ઓળખી જતા એમણે ધારી ધારીને બોલનારને જોયો ધારી ધારીને એકદમ વ્યવસ્થિત રીતે બોલનાર વ્યક્તિ જે હતા એમને જોયા પછી મહારાજે ઊંડો શ્વાસ લીધો જાણે મનમાં કંઈક ઉતાર્યો મહારાજે એવો શ્વાસ લીધો કે જાણે પોતાના મનમાં કંઈક ઉતાર્યું હોય પછી એકાએક કહે એકાએક એટલે કે અચાનક એમણે કહ્યું તમને આ કોતર આપ્યું એટલે જે આ જગ્યા છે આ વિસ્તાર જંગલનો કોતરોવાળો ભાગ એ તમને આપ્યો ચાલો મિત્રો એ સમયે રાજાશાહીના સમયગાળાની અંદર રાજા મહારાજા કોઈ પણ વ્યક્તિથી ખુશ થઈને એ જમીન જાયદાદ આપતા હતા અને આ ગોપાલ કોતર આપ્યું અને કહ્યું કે હમણાં જ લખી આપું છું બીજી કંઈ મદદ જોઈતી હોય તો એ પણ ખેતી ખાતું આપશે કીધું કે હમણાં હું તમને લખી આપું કે આ કોતરોનો ભાગ મેં તમને આપ્યો રાજાએ ગોપાલ બાપાને આ ભાગ આપ્યો અને જો બીજી કંઈ હજી એમને મદદ જોઈતી હોય તો એ ખેતી ખાતું આપશે જે ખેતીનો વિભાગ એમના રાજ્યની અંદર જે વ્યક્તિ સંભાળતા હોય એ ગોપાલ બાપાની એમાં પણ મદદ કરશે પણ એક કામ કરો ત્યારે કહે છે હજી એક વાત કહેવા માંગે છે સયાજીરાવ એક કામ કરો પહેલું મંદિર જોયું છે દૂર એક મંદિર દેખાય છે સયાજીરાવને એ કહે છે કે પહેલું મંદિર જોયું એમણે કોતરને છેડે મથાળા ઉપર ઊભેલ એક જીર્ણ શિવાલય બતાવ્યું કોતરને છેડે જ્યાં કોતરો બધી પૂરી થાય છે પર્વત જેવા ટેકરી જેવા ભાગ એ કોતરના છેડે મથાળા ઉપર એટલે કોતરની ઉપર જ્યાં કોતરો પૂરી થવા આવે છે ત્યાં પર ઊભેલ એક જીર્ણ શિવાલય જીર્ણ એટલે કે સાવ અવ્યવસ્થિત એવી પરિસ્થિતિમાં શિવાલય એટલે કે શિવજીનું મંદિર બતાવ્યું બતાવ્યું કોણે તો કે બાપાને બરાબર છે ત્યારે પેલા જવાબ આપે છે જી હા એમણે જોયું ને કીધું કે જી એ અપુજ રહે છે અપુજ અહીંયા કોઈ પૂજા કરવા વાળું છે નહીં પેશવા સરકારે બંધાવ્યો છે આ માહિતી કોણ આપે છે સયાજી રવ પેશવા સરકારે જે સમયે પેશવા સરકાર હતી અહીંયા ત્યારે એમણે એક શિવાલય બંધાવેલું અને જૂનો શિલ્પનો નમૂનો છે જૂના જમીનના શિલ્પ એ મંદિરની અંદર હોય એવો ત્યાં નમૂનો છે એની પૂજાનો બંદોબસ્ત કરો એની એ મંદિરને અપૂજ છે ત્યાં પૂજા કરવા વાળું કોઈ નથી એટલે તમે જે છે ત્યાંની પૂજાનો બંદોબસ્ત એની પૂજાનો એ મંદિરની પૂજાની વ્યવસ્થા કરો મંદિર કેવું હતું જૂના જમયનું જૂના જમાનાનું જૂના સમયનું એકદમ જીર્ણ શીર્ણ અવસ્થામાં મંદિરની અવસ્થા જરાય નવું મંદિર નહોતું જૂના જમાનાનું હતું રાજાએ કીધું એમ પેશવા સરકારે બંધાવેલું હતું અને ત્યાં કોઈ પૂજા કરવા વાળું નહોતું અને એ ગોપાળ બાપાને કહે છે કે આ મંદિરનું તમે પૂજાની કંઈક વ્યવસ્થા કરો ત્યારે જવાબ આપ્યો એમણે બાપાએ દખ લગાડતા નહીં મહારાજ મારાથી બને એવું નથી દખ એ તળપદો શબ્દ એમણે વાપરેલો છે દખ એટલે કે દુઃખ દુઃખ લગાડતા નહીં મહારાજ મારાથી બને એવું એટલે કે મારાથી થાય એવું છે નહીં મિત્રો જુઓ એકદમ નિડરતાથી એકદમ સહજ ભાવથી આ જે છે એમણે જવાબ આપી દીધો ગોપાલ બાપાએ એક રાજાને એક મહારાજને આવો જવાબ આપી દીધો

એ અહીં છતું થયેલી છે હજી સયાજીરાવના ગુણો પણ ઉદારતા ઉદાર ગુણ છે એકવારની સાથે જ એમણે માની ગયા ગોપાળ બાપાની વાતને અને તરત જ કોતરનો ભાગ આપવા તૈયાર થઈ ગયા તો અહીં સયાજીરાવના ગુણો પણ પ્રગટ થાય છે અને ગોપાળ બાપાના ગુણો પણ ખૂબ સરસ રીતે એવા પ્રગટ થાય છે મિત્રો આપણે આજનો જેટલો યુનિટ જોયો એની અંદરથી આપણે ગોપાલ બાપાના સારા ગુણો જોયા તેમજ સહ સયાજીરાવ ગાયકવાડના પણ સારા એવા ગુણો જોયા ખૂબ સરસ મજાનો અહીં અંશ આપેલો છે આપણા નવલકથા ખંડ એ ઝેર તો પીધા છે જાણી જાણી એનો એક અંશ છે અને આ અંશ ખૂબ સારો એવો અને આ કોઈ વાર્તા નથી મિત્રો કે યાદ રહી જાય અહીં તો આપણે ગોપાળ બાપાના જીવનની એક સત્ય ઘટના ભણી રહ્યા છીએ એટલે બધા જ મિત્રો ખૂબ સારી રીતે ભણે અને સારી રીતે યાદ રાખવાના અને ગોપાળ બાપા જેવા ગુણો આપણા જીવનની અંદર પરોપકાર જેવા ગુણો આપણા જીવનની અંદર પણ ઉતારવા જેવા છે પરોપકાર માટે જે જીવતા હોય એટલે કે બીજાના સારા માટે બીજાના સુખ માટે જે જીવતા હોય એને પરોપકારી માણસ કહેવામાં આવે છે ઓકે મિત્રો અહીં આપણે જે જોયું ત્યાં સુધી છેલ્લે આપણે જોયું કે શિવાલય બતાવે છે રાજા અને કીધું કે એ અપૂજ છે ત્યાં કોઈ પૂજા કરાવવાની નથી એની પૂજાનો બંદોબસ્ત કરો અને ગોપાલ બાપા ના પાડી દે છે કે સોરી મહારાજ મને માફ કરજો તમે દુઃખ ન લગાડતા એ મારાથી નહીં થાય એવું સ્પષ્ટ રીતે ના કહી દીધી એકદમ નિડર ભાવેથી તો શા માટે ના પાડી શું કામ ના પાડી એ આપણે જશું નેક્સ્ટ લેક્ચરમાં મસ્ત મજાના રોમાંચક મોડ ઉપર આવીને આપણે આપણા પાઠને અહીં છોડીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં આપણે આપણો અધૂરો પાઠ કન્ટિન્યુ કરશું તો મિત્રો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં